અંકલેશ્વરની કોવિડ-19 જયા બેન મોદી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરનાર કોરોના વોરિયર્સ એવી તબીબ અને લેબ ટેકનિશિયનનો તેમના પરિવારજનો સહિત સોસાયટીના રહીશોએ ફૂલના વરસાદ અને ટાળીઓના ગણગણાટ સાથે સ્વાગત કર્યું હતું. અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી નેગેટિવ રિપોર્ટ મેળવ્યા બાદ પરત ફરેલ ભાગદેવ સોસાયટીની ડોક્ટર ઝરિયાબ અબ્દુલ ખાલિક ભાઈ મલેક પરત ફરતા સોસાયટીના રહીશ દ્વારા ફૂલ વરસાવી અને થાળીઓ વગાડી ડોક્ટરનો ઉત્સાહ વધાર્યો હતો. અંકલેશ્વરના જયાબેન મોદી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવતા ફરજ બજાવતા ડોક્ટરોને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે નિમણૂક કરવામાં આવ્યા હતા. ત્યારે અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવે ભાગીદે સોસાયટીમાં રહેતી ડોક્ટર ઝરિયાબ અબ્દુલ ખાલિકભાઈ મલેકને પણ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે નિમણૂક કરાતા તેઓ સેવા આપવા માટે તૈયાર થઈ ગયા હતા. બીમાર માતાને ઘરે મૂકી સેવાની નીતિએ ડોક્ટર તૈયાર થઈ ગયા હતા. જોકે અત્યાર સુધી તેઓ 25 જેટલા દર્દીઓને સારવાર આપી ચૂક્યા છે. હાલમાં ભરૂચ જિલ્લામાં 25 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ ડોક્ટર કે જે કોરોના વોરિયર્સ છે તેના દ્વારા અત્યાર સુધી 25 જેટલા દર્દીઓના વચ્ચે રહીને તેમને સારવાર આપવામાં આવી રહી હતી. જોકે આજે તેઓ પરત ઘરે ફરતા પરિવાર સહિત સોસાયટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડોક્ટરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ જ્યારે તેઓ જયાબેન મોદી હોસ્પિટલ એટલે કે કોવિડ-19 ખાતે ફરજ પર હાજર થયા હતા ત્યારે એક પણ દર્દી કોરોના સંક્રમિત ન હોવાને પગલે તેઓ નિશ્ચિત હતા. પરંતુ ત્યારબાદ એકાએક ભરૂચ જિલ્લામાં 7 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ આવતા તેઓએ જીવના જોખમે પણ સારવાર આપવા માટે તૈયાર થઈ ગયા હતા. એક તરફ બીમાર માતા ઘરે હતી અને પરિવારની ચિંતા, તો બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી અંતે આજે કોરોના વોરિયર્સ ઘરે પરત ફરતા સોસાયટીના રહીશોએ તેમને વધાવી લીધા હતા. ફૂલની વરસાદ અને ટાળીઓના ગડગડાટ સાથે સોસાયટીના રહીશોએ ડોક્ટરનું સ્વાગત કરી તેમના કાર્યને વખાણ્યું હતું. એમટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ પણ આવા કોરોના વોરિયર્સના કાર્યને વખાણે છે. કાફી બેટર ફીલ હો રહા હૈ, મતલબ હમ વી આર નોટ એક્સપેક્ટિંગ, જબ કલ હમારા રિપોર્ટ સેમ્પલ્સ કા રિઝલ્ટ આને વાલા થા. सब सारे कलीग्स, सारा स्टाफ बहुत स्ट्रेसफुल था, क्योंकि वी नेवर न्यू कि किसका पॉजिटिव आएगा, किसका नेगेटिव आएगा, कौन घर जा सकेगा, कौन नहीं जा सकेगा. तो बहुत स्ट्रेसफुल था, बट आई एम हैप्पी कि मेरे पूरे स्टाफ का नेगेटिव रिपोर्ट आया है. आई एम रियली वेरी हैप्पी फॉर इट. આજે 15 દિવસ હોસ્પિટલમાં ફરજિયાત, એમાં તમે કેવો એક્સપિરિયન્સ હતો દર્દીઓ સાથે, તમને કેવો વ્યવહાર સાંભળવા મળ્યો અને કેવું તમને લાગ્યું એમની સાથે કામ કરતી? મેરી જબ ડ્યુટી સ્ટાર્ટ હોઈ થી ફર્સ્ટ ડે, તબ વો હમારે યહાં પર એક ભી પોઝિટિવ કેસ નહીં થા, તો ઉસ ટાઈમ પે કાફી રિલીફ થા હમે દેટ વી આર નોટ ડીલિંગ વિથ કોરોના પેશન્ટ. બટ જૈસે હમ હોસ્પિટલ પહોંચે, હમે ન્યૂઝ મિલી કે 7 કોરોના પોઝિટિવ પેશન્ટ્સ આર કમિંગ ટુ અવર હોસ્પિટલ, તો સ્ટ્રેસફુલ તો થા. હમે પહેલે બહોત ટેન્શન આયા, બિકોઝ હમને કભી કોરોના કા પેશન્ટ હમને ખુદ નહીં દેખા થા, સો વી વર ટેન્સ્ડ. लेकिन उसके बाद जैसे पेशेंट आए, हमने पीपीई किट्स वगैरह पहना, दैट फर्स्ट डे एक्सपीरियंस वॉज लाइक, मैं उसको एक्सप्रेस नहीं कर सकती हूँ, इट वॉज वेरी गुड फॉर अस. उस टाइम पे हमें रियलाइज़ हुआ कि हमने डॉक्टर बन के काफ़ी अच्छा काम किया है. हमें खुद काफ़ी प्राउड फील हो रहा था, खुद पर, हमारे पेरेंट्स पर, फैमिली पर एंड सब पर. पेशेंट्स का मैं बोलूँगी नो डाउट वो लोग भी बहुत टेंस थे, पर डॉक्टर पेशेंट की जो रिलेशनशिप होती है वो डॉक्टर पर होती है कि वो कैसे मेंटेन करते हैं. तो मुझे तो काफ़ी अच्छे पेशेंट के साथ में डील करना पड़ा है. पेशेंट्स बहुत कोऑपरेटिव थे, जिस तरीके से हमको काउंसलिंग कर रहे थे, उनको एक्सप्लेन कर रहे थे, वो सब उस चीज़ को फॉलो भी कर रहे थे. एंड आई एम हैप्पी कि 3 लोग का नेगेटिव रिपोर्ट आया भी है एंड पेशेंट्स आर हीलिंग, पेशेंट आर गेटिंग बेटर, सो वी कैन विन कोविड-19 इफ़ वी फाइट टुगेदर. अच्छा, आपके फैमिली में आपका भाई एक अमेरिका में है, न्यूयॉर्क में, और आपकी मम्मी को भी एक बीमारी है, उसके बीच आपको जाना पड़ा था, इस बीच में आपको क्या दिक्कत हुई और क्या महसूस किया? एक्चुअली जब हमें हॉस्पिटल पे बोला गया कि कोविड-19 की हॉस्पिटल हो चुकी है अभी एंड यू विल हैव टू वर्क अंडर कोविड-19, उस दिन जब फर्स्ट क्वेश्चन मेरे दिमाग में आया वो यही था कि ड्यू टू माई मॉम, मेरे पापा शायद और मेरे घर वाले मुझे मना कर देंगे ड्यूटी करने के लिए. इसलिए मैंने बहुत हिम्मत करके पापा से पूछा था, क्योंकि मेरा एक्चुअल में बहुत मन है कि मैं एज अ डॉक्टर सर्व करूँ अपने नेशन को, अपने लोगों को. लेकिन फिर जब मैंने पापा को क्वेश्चन किया, सो ही वॉज वेरी प्राउड ऑफ मी एंड ही टोल्ड मी दैट या यू आर कैपेबल इनफ, आप ड्यूटी रिज्यूम कर सकते हो, आपको मम्मा की फिक्र करने की ज़रूरत नहीं है, आप अगर आपकी ड्यूटी अच्छे से कर रहे हो मैं मम्मा को संभाल लूँगा. सो आई एम वेरी प्राउड ऑफ माई डैड, एज ए डैड सबको मिलने चाहिए, एंड आई एम वेरी लकी टू हैव हिम. आई एम वेरी लकी टू हैव माई पेरेंट्स, माई फैमिली, दे आर वेरी सपोर्टिव ऑफ मी, उन्होंने कभी मुझे लेट डाउन नहीं किया, चाहे कोई भी प्रॉब्लम्स आई हो दे आर ऑलवेज बिहाइंड माई बैक. अभी आप कोविड में फर्ज बजा क्या है, आप डॉक्टर्स को क्या कहना चाहते हो, आम जनता को क्या कहना चाहते हो कोरोना के बारे में, क्या संदेश देना चाहोगे? डॉक्टर्स को मैं ये कहना चाहूँगी कि अभी के टाइम में लोगों को डॉक्टर्स की काफ़ी ज़रूरत है, एंड हम एज अ डॉक्टर, हमें जो डिग्री दी गई है
इट इज़ फॉर देयर सेफ्टी ओनली. अगर हम पब्लिक को और नेशन को अगर सर्व नहीं कर पा रहे हैं देन बीइंग अ डॉक्टर इज यूजलेस ओनली. एंड नॉर्मल पब्लिक को, कॉमन पीपल को मैं ये एडवाइस करना चाहूँगी कि कोरोना को लाइटली मत लो. आप जितना हो सके सोशल डिस्टेंसिंग मेंटेन करो, जितना हो सके अपने घर पे रहो. आप कुछ जितना अपना ध्यान रखोगे उतना कोरोना को हम बीट कर सकेंगे, उतना जल्दी हम इंडिया को कोरोना फ्री कर सकेंगे. कोरोना वायरस ना दर्दियों ने सारवार करिया बाद आज रोज जयाबेन मोदी हॉस्पिटल में ज लैबोरेटरी टेक्नीशियन तरीके काम करती नागल गाम ने दृष्टिबेन दिनेश भाई पटेल पोताना घरे 14 दिवस ने फरज निभावी परत फरता तेमने ग्रामजनों द्वारा स्वागत करवामां आव्यु हतुं. अंकलेश्वर की कोविड 19 हॉस्पिटल में कोरोनाग्रस्त दर्दियों ने सारवार करता दृष्टिबेन पटेल आज 14 दिवस बाद पोताना घरे एटले के नागल गाम खाते परत फरिया हता. जो के तेओ कोरोना वॉरियर्स छे अने तेओ कोरोनाना दर्दियोंने जीवना जोखमे पण सारवार आपी रह्या हता अने आजे तेओ परत फरता तेमनुं गामना लोको द्वारा स्वागत करवामां आव्युं हतुं अने गामना लोकोए गर्व अनुभव्यो हतो.